जाफराबाद के नागेश्वरी के पूर्व विधायक स्वर्गस्थ प्रताप भाई वरु की पहली पुण्यतिथि के चलते उन्हें श्रद्धांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया, जिसमें कई राजनीतिक अग्रणियों की मौजूदगी रही। जाफराबाद के नागेश्वरी से ये खबर सामने आ रही है, जहां के पूर्व विधायक स्वर्गस्थ प्रताप भाई वरु की पहली वार्षिक पुण्यतिथि के चलते उन्हें श्रद्धांजलि अर्पित करने का कार्यक्रम आयोजित करवाया गया था। दरअसल मशहूर तुलसीधाम तीर्थ मंदिर पर संत महंत और राजकीय अग्रणियों की उपस्थिति इस मौके पर दर्ज की गई। आपको बता दें कि पूर्व विधायक स्वर्गस्थ प्रताप भाई वरु की वार्षिक पुण्यतिथि के चलते इफको के चेयरमैन दिलीप संघाणी, विधायक प्रताप दुधात, विधायक वीजी ठुमर, विधायक जेवी काकड़िया, पूर्व विधायक धीरूभाई दूधवाड़ा समेत तुलसी श्याम धाम के सभी ट्रस्टियों की भी उपस्थिति रही। इसके अलावा संत महंत भी बड़ी तादाद में इस मौके पर उपस्थित रहे। पवित्र भूमि ने चित्र में लावानो जो कोई काम करू ना, आज आटलू बधु पवित्र काम करू, आज झरणो पर के मानस ने कई कोई प्रकार नो रोग थयो ने आ झरणा में नाही तुमनो रोग मटी जाय एवी पवित्र आस्था वाळू आ आपणो तुलसीश्याम जग्या छे। ए तुलसीश्याम नी जग्या ने एक महत्व नी जग्या बनाववा माटे जो कोई नो महत्व नो फाळो होय तो अनेक संतो नो छे, परंतु ये अनेक संतों साथे भोळिया बाबू ने मारे याद करवा पड़े, प्रतापभाई ने याद करवा पड़े। अरे तुलसीश्याम, अरे मारो गाठ भगवान श्याम सुंदर, अने भगवान श्याम सुंदर ने जगह में वधारे वधारे वक्त जो कोई ने आववा माटे नो मौको प्राप्त थई होय तो दिलीपभाई संघाणी हशे, धीरूभाई दूधवाड़ा हशे, अने त्रीजो व्यक्ति हशे तो विधि ठुमर हशे। श्रद्धांजलि के भावांजलि आपवानो विचार सुधारनो ए नानो मोटो कोई प्रसंग होय अने प्रतापभाई ना समाचार आवे મોથી શ્યામ ભગવાનના સાનિધ્યમાં જે પ્રસંગ હોય એ ઉત્સવ નિભાવું। પ્રતાપભાઈને કોરોનાની જે અસર હતી, અમદાવાદ આવવાનું છે, મને ફોન કર્યો, અમદાવાદ આવું એ દિવસો બરાબર યાદ છે કે કોઈ હોસ્પિટલમાં જગ્યા ખાલી નથી। ત્યારે રાજીવ ગુપ્તા આખા ગુજરાત સુધી સંભાળતા યુવન નેતામાં તો મંત્રીઓ કે જગ્યા મળે, એકદમ મારા ભાઈની જગ્યા કરવા કોઈ સંજોગે તમે રાજીવ ગુપ્તાએ વ્યવસ્થા કરી, પણ એ યુવન નેતા ક્યારે છોડીને જતા રહ્યા વડોદરા તરફ, ત્યારે વડોદરા પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો એ તો યુવન નેતા જેવી હોસ્પિટલ છોડીને ત્યાં આવી ગયા। જ્યારે સમાચાર મળ્યા ત્યારે દિલ માનવા ત્યાં પ્રતાપભાઈ વિશેની વાતો કરીશ તો 74 થી માંડીને છેલ્લા 7 સુધી સતત કાંઈ કામ ન હતો, પણ મળવા હળવાનું, ટેલિફોનમાં વાત કરવાની, સાર્વજનિક ચિંતા માં નહીં ભૂલાય કે માણસ મને એ દિવસોની અંદર એક શીખ આપી હતી કે જાહેર જીવનની અંદર પ્રતાપભાઈ તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ પહોંચો, માનવ જીવનું ભલું થાય એના માટેના તમે પ્રયાસ કરજો, એટલું મારી વાત તમે જીવનની અંદર ઉતારજો। અને એ પ્રતાપભાઈ મને જીવનમાં એટલા માટે નથી ભૂલાવાનો કે એના મેં એટલા બધા અનુભવો કર્યા છે, હર હંમેશ પોઝિટિવ વિચાર, ને મેં એને કોઈ દી ચહેરો હસતો ચહેરોનો એવો મેં દિવસ જો જ્યારે પણ અમે મળ્યા એટલે દાંત કાઢતો ચહેરો અને આનંદથી રહેતો ચહેરો, પ્રભુ પરમાત્મા એ જ્યાં પણ હોય એને એના શરણોમાં સમાવેશ કરે, પણ એની શીખ લઈને આપણે બધા અહીંયાથી જ્યારે છૂટા પડીએ ત્યારે એનો સંદેશો લઈને છૂટા પડીએ કે જીવનની અંદર કોઈ પણ સમસ્યા આવે માનવ જીવનું ભલું થાય, પ્રતાપભાઈનો જે ઉદ્દેશ હતો એની ઉપર આપણે આગળ વધીએ, અને પ્રતાપ બાપુના સંદેશા પ્રમાણે 18 વર્ષનું કેમ આપણે હિત કરી શકીએ, એ જ એની હાથી આપણી દોસ્તી ગણાય, એ જ આપણો હાસો એની આરેનો પ્રેમ ગણાય। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, BRG ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર, આજ હી BRG ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।